નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે કોમેન્ટ કરે છે લાઈક કરે છે દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટૉપિક છે મિત્રો ગરમ પાણીથી સ્નાન કરવાથી કેટલા નુકસાન થાય છે જી હા દોસ્તો તો જનરલી તો અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે એટલે તમે હું આપણે બધા જ ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ પરંતુ આપણને એ ખબર નથી કે એ ગરમ પાણીથી સ્નાન કરવાથી આપણને કેટલું નુકસાન થાય છે આયુર્વેદ તો એવું કહે છે કે દરેક મનુષ્ય નોર્મલ પાણીથી ઠંડા પાણીથી એટલે કે નોર્મલ પાણીથી સ્નાન કરવું જોઈએ તો અત્યારે તમે જુઓ તો શિયાળાની ઋતુની અંદર તમે બોર ઉપર જાઓ તો બોર ચાલુ હોય તો જે પાણી આવે છે એ ગરમ આવે છે હુંફાળું પાણી આવે છે કે જે પાણીથી આપણે સ્નાન કરી શકીએ અને એ જ બોરની અંદર ઉનાળો હોય તો એ ઠંડુ પાણી આવે છે મતલબ કે કુદરતે વ્યવસ્થા જ કરેલી છે કે શિયાળામાં ઓટોમેટિક ઉંફાળું પાણી આવે છે અને ઉનાળામાં ઠંડુ પાણી આવે છે તો અત્યારે હાલ આપણે ઉંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ ઘણા લોકો ખૂબ જ ગરમ અતિશય ગરમ હોય એવા પાણીથી પણ સ્નાન કરતા હોય છે તો વધુ પડતું ગરમ પાણી એ આપણા શરીર માટે નુકસાન કરતા છે હા તમને કોઈ બીમારી હોય કોઈ રોગ થયો હોય અને એવી કોઈ તકલીફ હોય તો તમે ગરમ પાણીથી સ્નાન કરો તો એ વધારે સારું છે તો અહીંયા આપણે જે માથા ઉપર આયુર્વેદ તો કે છે કે માથા ઉપર જો તમે ગરમ પાણી નાખો છો તો છાતીથી તે ઉપરનો ભાગ છે એ કફનો એરિયા કહેવામાં આવે છે અહીંયા જે કફનો એરિયા છે એના ઉપર આપણે પાણી નાખીએ એ આપણા શરીર માટે ખૂબ નુકસાન કરતા છે પછી સવારે આપણે ગરમ પાણીથી આંખો પણ ધોઈએ છીએ તો આંખો પણ હંમેશા ઠંડા પાણીથી ધોવી જોઈએ ક્યારે આંખો અને આ જે મસ્તિક્ક છે બંને માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો ના જોઈએ હા આપણે ગરમ પાણીથી સ્નાન કરવું હોય તો ગરદનથી તે નીચેના ભાગ છે એને આપણે ગરમ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ તો એને બહુ વધારે નુકસાન થતું નથી પરંતુ એક મસ્તિક્ક અને આંખો સાફ કરવા માટે જો નોર્મલ પાણીનો આપણે ઉપયોગ કરીશું તો એ આપણા શરીર માટે વધારે ફાયદાકારક છે આપણી માન્યતા એવી છે કે ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરદી થઈ જાય એ આપણી માન્યતા તદ્દન ખોટી છે ઠંડા પાણી અને શરદીને કોઈ લાગતું વળતું જ નથી તમે જુઓ તો ઘણા માણસોને ઋતુ બદલાય ત્યારે શરદી થાય છે ઘણા લોકોને ઉનાળામાં શરદી થાય છે ઘણા લોકોને કોઈ એલર્જી હોય તો શરદી થાય છે એનો મતલબ કે ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરદી થાય એ વાત ખોટી છે તમે જુઓ હરિદ્વારની અંદર જે લોકો ગંગા નદીના કિનારે રહે છે એ લોકો સવારે ચાર વાગે કે પાંચ વાગે ઉઠી અને ગંગા નદીના ઠંડા પાણીમાં સ્નાન કરે છે છતાં એમને શરદી થતી નથી એનો મતલબ કે ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરદી થતી નથી પરંતુ ઠંડા પાણીથી સ્નાન કરવાથી અનેક ફાયદાઓ થાય છે આપણા શરીરની અંદર અને એટલા માટે ઋષિ મુનિઓ ઠંડા પાણીથી સ્નાન કરતા હતા એટલે આપણે જો ઠંડા પાણીથી વધારે પડતા ઠંડા પાણીથી સ્નાન ના કરી શકતા હોઈએ તો વાતાવરણને અનુકૂળ નોર્મલ પાણીથી જો આપણે સ્નાન કરીશું તો આપણા શરીરને વધારે પડતું નુકસાન નહીં થાય થેન્ક્સ ફોર માય વિડીયો થેન્ક યુ